કારણ સત્સંગમાં આગળ પ્રગતિ કરવાના ત્રણ સ્ટેપ છે એક સત્સંગી સિલેબસ છે સિલેબસ કમ્પલસરી હોય એક દ્રષ્ટાંત આપ્યો તો આપણે પાસપોર્ટ કઢાવો એ વિદેશ જવા માટેનું પ્રથમ ચરણ છે પ્રથમ સ્ટેપ છે જેને વિદેશ જવું હોય એને પાસપોર્ટ કઢાવવો ફરજિયાત છે શરૂઆત વિદેશ જવાની પ્રવૃત્તિની શરૂઆત જ પાસપોર્ટથી થાય આઈએલટીએસ પરીક્ષા આપી દીધી વિઝા માટે એપ્લિકેશન કરી પણ પાસપોર્ટ જ નથી ના ચાલે પહેલો પાસપોર્ટ કઢાવવો ફરજિયાત છે પછી વિઝા મેળવવા ફરજિયાત છે અને પછી ટિકિટ લઈને જર્ની કરવી ફરજિયાત છે તો અમેરિકા પહોંચાય ઇંગ્લેન્ડ પહોંચાય કેનેડા પહોંચાય કોઈ પણ સ્થળે પહોંચાય એમ આપણું મૂર્તિ જેમ અમેરિકા ડેસ્ટિનેશન લક્ષ બનાવવું હોય તો આ ત્રણ પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે એમ મહારાજની મૂર્તિનું સુખ એ આપણું અમેરિકા એ કેનેડા એ યુકે જે વિદેશ ફોરેન કે ભગવાનને ફોરેનમાં નહીં પ્રભાવ એટલે પ્રભાવ પ્રભાવ સુધી પહોંચવું હોય તો ત્રણ સ્ટેપમાંથી પસાર થવું પડે છે પહેલું સ્ટેપ જેમ પાસપોર્ટ એમ અહીંયા પહેલું સ્ટેપ સત્સંગી થવું પહેલા સત્સંગી થવું પડે અને સત્સંગીના વેશ સત્સંગીના જે ડ્રેસીસ છે સત્સંગીના જે ચિહ્નો છે એ ધારણ કરવા પડે ચિહ્નો ધારણ કરવાથી સત્સંગી નથી થવાતું એ ચિહ્ન છે તિલક ચંદલો લોકંઠી પૂજા પાઠ આ બધા સત્સંગીના ચિહ્ન છે એ સત્સંગી નથી સત્સંગી થયા કોને કહેવાય તો મહારાજની સર્વોપરી નિષ્ઠા હોય અને મહારાજના કહેલા પંચ વર્તમાન દ્રઢપણે પાડતો હોય તો એ સત્સંગી કહેવાય પછી વિશેષ એના ચિહ્ન ધારણ કરવા પડે તિલક ચાંદ લો માળા મનસી પૂજા જે કંઈ આપણા ચિહ્નો છે ધારણ કરવા પડે ત્યારે સત્સંગી થયો કહેવાય આપણે એ ટોપિક આજે સવારમાં એટલો વિગતે ચાલ્યો છે બીજો સ્ટેપ છે વિઝા મેળવવાનો પાસપોર્ટ આવ્યો એનાથી વિદેશ ના જતું રહેવાય પાસપોર્ટ લીધો એટલે ટિકિટ ના મળી જાય વચ્ચે બીજી પ્રોસીજર માંથી પસાર થવું પડે કઈ પ્રોસીજર વિઝા મેળવવા પડે વિઝા વગર વિદેશમાં ના જવાય દુબઈ જવ હોય તો એ ના જવાય કુવેત જોઈએ તો એ ના જવાય ભારતની બહાર ના જવાય વિઝા મેળવવા પડે જ્યાં જવું હોય ત્યાંના વિઝા મેળવવા પડે એમ મુમુક્ષુ થવું એ વિઝાને ઠેકાણે છે આ બીજું સ્ટેપ પહેલું સત્સંગી થવું બીજું સ્ટેપ મુમુક્ષુ થવું અને ત્રીજું સ્ટેપ છે ટિકિટ લઈને જર્ની ચાલુ કરવી મુક્ત થવું ત્રીજું સ્ટેપ છે મુક્ત થવું તમે કહેશો કે આપણને તો કારણ સત્સંગમાં મુક્ત કર્યા છે પ્રાપ્તિએ કરીને કર્યા છે હજુ થવાનું બાકી છે મુક્ત થવું આ ત્રણ સ્ટેપ છે પરંતુ પહેલું સ્ટેપ સૌના દાસ થયો એવું નથી કીધું સૌના દાસ એવું નથી બહુ ભારે શબ્દ છે દાસ થયો એટલે ભગવાન સંત સંતની આગળ નિર્માની પણ રહે ને એ દાસ ત્યાં કહેવાય આપણે તો એ અઘરું છે તો સૌના દાસ થવું એ તો કેટલું અઘરું અને દાસ નહીં દાસ નહીં દાસ થવું એ તો કેટલું અઘરું પરંતુ આખું વરસ આપણે હરખું કરવું છે અને દાસ થવા માટેની પ્રથમ શરત છે એ જ દાસ થઈ શકે કે જે એક સમજણ દ્રઢ કરે હમણાંથી કહેવામાં આવ્યું હું કશું જ નથી આઈ એમ ઝીરો આ વાત જ્યાં સુધી આપણને દ્રઢ ન થાય આ એનો પ્રારંભ છે દાસત્વ ભક્તિ માટેની શરૂઆત અહીંથી જ થાય એ જ દાસ થઈ શકે અમારા મન તમારામાં બધામાં કે જેને આ વિચાર સતત વર્તે કે હું કશું જ નથી કંઈ જ નથી માય સેલ્ફ ઇઝ નથિંગ આઈ એમ ઝીરો ભલે ગમે એટલી આવડત હોય ગમે એટલી બુદ્ધિ હોય ગમે એટલું હોય પરંતુ જ્યારે એનું સેટ પણ માન આવે દાસત્વપણું ના આવે આવ્યો અને હુંકાર અને દાસત્વપણું સાથે રહી શકતા જ નથી આજે આપણે એક વચનામ્રતના આધારે આ વાતની પુષ્ટિ કરવી છે બહુ અદભુત વચનામૃત છે બહુ સરસ વચનામૃત છે હું આપ સૌને લેસનમાં આપું છું કે આ વચ્ચના મૃત એક વખત નહીં પાંચ વખત વાંચો બધા પાંચ વખત વાંચો બહુ સરસ્વત ના છે દાસત્વ પદ પામવા માટેનું દાસ નહીં સૌના દાસ થવું અને એના માટે પહેલું જ આ વિચારધારા હું કશો જ નથી બસ શ્રીજી મહારાજે પ્રારંભ થી જ કર્યો હતો પોતાના અવર ભાવના જીવનનો મહારાજને અવર ભાવ હોય નહીં પરંતુ મહારાજ જ્યારે લોજપુરમાં આવ્યા ત્યારે શરૂઆત અહીંથી કરી દાસત્વ પણ અહીંથી કરી મહારાજે બે વસ્તુ પહેલી શરૂઆતથી બતાવી એક દાસત્વ પણ બતાવ્યું અને એક મહારાજનો નિષ્કામ ધર્મનો આગ્રહ બતાવ્યો ગઢપુરમાં આવ્યા પછી અરે લોજમાં આવ્યા પછી સત્સંગમાં આવ્યા પછી શ્રીજી મહારાજે આ બે થી શરૂઆત કરી પહેલો નિષ્કામ ધર્મનો આગ્રહ બતાવ્યો બે મકાન વચ્ચે ગોખલો હતો સંતોનો નિવાસ અને બાજુમાં પાડોશ વચ્ચે મહારાજે ગોખલો પુરાવી દીધો આ દિવાલમાં ફાંકું નથી આ ધર્મમાં ફાંકું છે સ્ત્રીઓ સાથેની લેવડ દેવડ સાધુને ન શોભે જરૂર વિઘ્ન આવી જાય ગોખલો પુરાવી દીધો સ્ત્રીઓ પુરુષોની સભા ભેગી થતી હતી જુદી કરાવી નાખી આ નિષ્કામ ધર્મનો આગ્રહ દેખાડ્યો મહારાજે અને બીજો આગ્રહ ગુરુ તો રામાન સ્વામી હતા પરંતુ રામાન સ્વામીને સ્વામી દર્શન કર્યા ન હતા સ્વામીનો પત્ર આવ્યો હતો સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને પણ બાથ ભીડીને રહેવું પડશે ગરજો થઈને રહેવું પડશે અને એ શબ્દને અનુસરીને ગુરુના દર્શન નહોતા કર્યા મહારાજે હજુ ગુરુને જોયા નહોતા પરંતુ ગુરુના આદેશને વળગીને નાનામાં નાના સાધુની પણ મરજીમાં મહારાજ રહ્યા છે સેવામાં રહ્યા છે પોતે કરી દેખાડ્યું છે મહારાજ સૌના દાસ થઈને રહ્યા છે મહારાજ કહેતા મોટા સંતો કહેતા કે માલ વગર ના હોય તો પણ અમારે એનું સાચવીને અમે એને હાચવીએ છીએ અમે એના દાસ થઈને વર્ત્યા છે મોટા સંતો મહારાજની પરંપરા છે શ્રીજી મહારાજ દાસ થયા આપણને દાસત્વ પણ શીખવવા માટે અને એનું શરૂઆત જ અહીંથી થાય જો દાસત્વ પણ કેળવવું હોય તો આપણે સૌએ દાસ થવું છે પેલા તો પહેલી શરત આ છે જે શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ આ જ કે છે અહમ શૂન્ય થાવ અહમ શૂન્ય જીરો થાવ જ્યાં સુધી હું કંઈક છું મનાશે ત્યાં સુધી કદી દાસ ના થવાય મહારાજની આગળ પણ ન થવાય મોટા પુરુષની આગળ પણ ન થવાય તો સંતો ભક્તોને દાસ થવાનો આ તો ટોપિક છે ના થવાય કદી ના થવાય શક્ય નથી શ્રીજી મહારાજ શું કહે સાંભળજો થોડું વતનામ્રત રત્ના આધારે જોઈએ વચનામ્રત છે ગઢડા છેલ્લા પ્રકરણનું બારમું વચનામૃત અંત્યનું બારમું વચનામૃત બહુ અદભુત વચનામ્રત છે દાસત્વપણો કેળવવા માટેનું બહુ સુંદર વચનામ્રત છે મારા જે ત્રણ બાબતો આપી છે એમાં ત્રણ પ્રશ્નો છે ત્રણ બાબતો છે અદભુત એક એક થી ચડે એવી બાબત છે અને એકબીજાને અનુરૂપ બાબતો છે આખું વતનામૃત અદભુત છે આપણે શરૂઆત કરીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવા શિક્ષા કરવી એટલે શું પનિશમેન્ટ ના શિખામણ શિક્ષા એટલે શિખામણ આપવા માટે મહારાજે વાત શરૂ કરી કોને શિખામણ આપવા માટે આપણને અહીંયા આપણે બેઠા છીએ આપણને એ વખતના હરિભક્તો માટે છે એવું નહીં સમજવાનું અત્યારે પણ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે આ સભામાં અને મહારાજ આપણને આ વાંચનામૃત વંચાય છે હું એવું સાંભળું છું આપણે સમજવા નથી મહારાજ સ્વયં બોલે છે અને મારા માટે વાત કરે છે આપણને શિખામણ આપવા માટે મહારાજ વાત કરી રહ્યા છે હવે શું કે છે મહારાજ કારણ કે મહારાજનો આ પ્રગટનો સત્સંગ છે મહારાજે એ પરોક્ષ થઈ ગયા પ્રતિમા છે ફોટો છે ને એમ નહીં મહારાજ વચનામૃત એ પણ મહારાજની વાણી એ મહારાજનું સ્વરૂપ છે હમ તો મહારાજ જે બોલે છે એમાં અમે આવી ગયા તમે આવી ગયા અમે મહારાજના દાસ છીએ તમે મહારાજના દાસ છો અમે સેવકો છીએ તમે સેવકો છીએ સ્વામી એક જ છે આ આપણી કારણ સત્સંગની ભૂમિકા અને પીઠીકા આ છે કારણ સત્સંગમાં સ્વામી દાતાને નિયંતા બીજો કોઈ દાડો કોઈ થાય એમ જ નથી થયો નથી ને થવાને માટે સમર્થ નથી સ્વામી કોણ છે ભેલા મહારાજ બાકી બધાય સેવક ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી ગુણાવતાં સ્વામી આપણા ઈશ્વર સ્વામી વૃંદાન સ્વામી મની સ્વામી બાપજી એ પણ બધા સેવક છે આપણે પણ બધા શું છીએ ભેલા મહારાજના સેવક છીએ સ્વામી એક જ છે હમ અને એવા સૌના સ્વામી મહારાજ આપણને સૌને સેવકોને ઉદ્દેશીને કહે છે શું કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય બે અર્થ થાય છે કલ્યાણના એક સામાન્ય અર્થ અને એક વિશિષ્ટ અર્થ જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એનું મહારાજ અહીંયા સાધન બતાવે છે એનો સિલેબસ બતાવે છે એનો કોર્સ બતાવે છે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય કલ્યાણના બે અર્થ એક સામાન્ય અર્થ અને એક વિશિષ્ટ અર્થ ચાલો કોણ કહેશો સામાન્ય અર્થ એટલે શું અને વિશિષ્ટ અર્થ એટલે શું બોલો મહારાજ જેને સુખી થવું હોય અવર ભાવમાં જન્મ નથી આગળ જન્મ મરણના ફેરાતી રહીત થવું હોય એ કલ્યાણ અને આપણી કારણ સત્સંગની ભાષામાં જેને મૂર્તિ સુખના સુખે સુખિયા થવું હોય જેને સ્થિતિ રૂપી કલ્યાણ પામવું હોય તો એનો એનો ઉપાય ઉપાય બતાવે બતાવે છે છે મહારાજ મહારાજ શું બતાવે છે ધ્યાનથી સાંભળજો હવે આપણે એની કલ્યાણની ઈચ્છા ખરી કેટલાની ઈચ્છા છે આંગળી ઊંચી ગયો તો માલ બતાવો બી લાવો હ આપણે કલ્યાણની ઈચ્છાથી આવ્યા છે કલ્યાણ એટલે જન્મ મરણના ફેરાથી રહીત થવું એ માત્ર આપણા માટે અર્થ નથી એથી આગળ છેલ્લું આત્યંતિક કલ્યાણ એટલે શું અનાધિ મુક્તની સ્થિતિ એ આપણા માટે કલ્યાણ છે ને એની જેને ઈચ્છા હોય એ ઈચ્છાથી તો ભેગા થયા છે તો આ જેની ઈચ્છા હોય જેને કલ્યાણ ઈચ્છું કોણ કોણ સ્વામી આપ આવી ગયા અમે ભગતજી આવી ગયા સ્વામી આપ આઈ ગયા તમે બધા આપણા બધા માટે છે જો મહારાજ મૂર્તિ સુખના અધિકારી થવા માટેનો સિલેબસ શું બતાવે છે સાંભળજો જે જે આપણે બેચના વર્ષના નક્કી કર્યા છે ને એની પૃષ્ટિ વતનામ્રત કરે છે જેને કલ્યાણ ઈચ્છું હોય જેને એટલે બદલાઈ ગયા જેને ઈચ્છું હોય સ્ત્રી હોય બાઈ હોય ભાઈ હોય બાળક હોય બાલિકા હોય યુવાન હોય કિશોર હોય વડીલ હોય સાધુ હોય હરિભક્ત હોય જેને કલ્યાણ ઈચ્છવું હોય એને આ આઈટમ ફરજિયાત છે નીચેની આઈટમ ફરજિયાત છે કઈ આઈટમ બતાવે છે મહારાજે આઈટમ જોઈ છે આપણે ત્રણ આઈટમ બતાવી છે આમાં આપણે આજે એક જ આઈટમ ઉપર પ્રકાશ કરવો છે કારણ કે આપણી પાસે સમય ઓછો છે આપણે એક આઈટમ ઉપર ફોકસ કરીશું અહીંયા આમાં ત્રણ આઈટમ બતાવી છે જેને કલ્યાણ ઈચ્છું હોય તેને પહેલો જ મહારાજ શરૂઆત પહેલી આઈટમ શું બતાવે છે જો તમને સ્વાદિષ્ટ લાગે કે ના લાગે પણ જમવી પડશે દવા કોઈને સ્વાદિષ્ટ લાગે પેલા દવા સમજીને પણ આ આઈટમ લેવી પડશે હમ ફરજિયાત છે કડવી લાગે કે ગળી લાગે કે હારી લાગે પણ લેવી પડશે લેવી પડશે જો કલ્યાણનો ખપ હોય તો હવે શું આઈટમ બતાવે છે મહારાજો સાંભળજો આ હેડિંગ મારી દીધું શું હેડિંગ મારી દીધું જેને કલ્યાણ ઈચ્છું હોય કલ્યાણ જોઈતો હોય કલ્યાણની ઈચ્છા હોય મોક્ષની ઈચ્છા હોય જેને રાજીપાની ઈચ્છા હોય જેને અનાદિમુક્તની સ્થિતિ સુધી પહોંચવાની ઈચ્છા હોય એ સૌને માટે આ ફરજિયાત છે એમાં મામે ને તમે બધા આપણે આવી ગયા શું કહે છે હવે મહારાજ પહેલી આઈટમ બતાવે છે એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જો પહેલી આઈટમ કોઈ પ્રકારનું માન રાખવું નહીં મહારાજ પછી પ્રકાર બતાવે છે શ્રીજી મહારાજને પછી કોઈ પ્રશ્ન પૂછે કે મહારાજ કયા કયા પ્રકારનું માન હોય એવું પૂછ્યા વગર મહારાજ જાણતા જ પ્રશ્ન આવવાનો છે એટલે શ્રીજી મહારાજે કન્ટિન્યુ રાખ્યું કન્ટિન્યુ રાખ્યું જેને કલ્યાણ ઇચ્છું હોય તેણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં આઈટમ નંબર વન કોઈ પ્રકારનું આપણે શું જાણતા હોય ખબર છે કે આપણને તો માન છે જ નહીં પેલું તો આપણે માનનો સ્વીકાર જ નથી આવું આઈટમ સાંભળીએ તરત અત્યારે આપણે ઉલાળીને ફેંકી દઈએ આપણા માન છે જ નહીં માન છે જ નહીં એવું સમજવું એ જ માન આપણામાં માન છે જ નહીં એવું સમજવું એ જ માન છે સાધન કાળ હોય એટલે માન હોય જ એટલે આ કચરા પેટીમાં કચરો જ હોય તો કે કચરા પેટીમાં કચરો ના હોય એટલે કચરા પેટીમાં હોય તો કચરો જ કહેવાય એમાં ભાવ છે ને કચરા પેટી છે દેહ ભાવ જ કચરા પેટી છે અવર ભાવ જ કચરા પેટી છે એમાં કચરો જ હોય એમાં માન હોય જ હોય જ આ બધા ઓછા પ્રમાણમાં હોય કચરા પેટીમાં નથી ક્યાંક પ્લાસ્ટિકનું વધુ હોય ને ક્યાંક કાગળિયા વધુ હોય ને ક્યાંક એઠવાડ વધુ હોય ને આમ નથી ક્યાંક બસ પ્લસ માઇનસ હોય પરંતુ હોય અંદર કચરો જ હોય જે હોય બધો કચરો જ કહેવાય એમ આમાં આ વિચારવાનું જ નહીં પહેલું કે આપણા માન નથી પછી મહારાજ દાખલા તરીકે બતાવે છે કે કેવું કેવું માન હોય છે પહેલું માનને ઓળખતા થઈ માન એટલે શું હવે આ દેખાતી આઈટમ નથી છતાંય દેખાતી આઈટમ છે દ્રશ્યમાન નથી છતાં દ્રશ્યમાન છે માન એટલે શું તો એક શબ્દમાં જો માનનું વિવરણ કરવું હોય એની સમજૂતી કરવી હોય જેનું ભાન રહે એ માન આપણને જેનું ભાન રહે એ માન દાખલા તરીકે આ પેલો વિડીયો કેમેરો કોઈ ગોઠવ્યો નહીં ગોઠવનારાને એમ ભાન કે આપણે મેં ગોઠવ્યો છે બસ આ ભાન આ અમાન આ પાથરનારાને એમ થાય કે મેં બધું પાથર્યું છે અમાન તમે લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી દાખલા તરીકે એ માન નથી પરંતુ મેં લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી છે એવું જે ભાન રે એ માન તમે રૂપાળા હોય એ માન નથી પરંતુ હું બીજા કરતા રૂપાળો છું એવું ભાન રે એ માન જે આપણી કોઈક આપણામાં કોઈ ગુણ હોય એ માન નથી પરંતુ મારામાં ગુણ છે એનું ભાન રહે એ માન અમે ત્યાગી છીએ અમને એનું પણ ભાન રહે અમે ત્યાગી તમે ગ્રહસ્થ બસ આ અમારું માન અમે મોટા છીએ અમને એનું માન ભાન રહે કે હું ધર્મ સ્વયં કરતા મોટો છું ધર્મ સ્વામીને એવું રહે હું સંતોષ સ્વયં કરતા નિત્ય સ્વયં કરતા મોટો છું આવું ભાન રહે એ અમારું માન તમને એમ રહે કે હું ગાડીવાળો છું બસ એટલો વિચાર રહે એ તમારું માન એ ગાડીનું માન હું પૈસાવાળો છું એનું ભાન રહે એ માન હું હોશિયાર છું એનું ભાન રહે એ માન હોશિયાર હોવું એ કંઈ માન નથી હ કરોડ રૂપિયાના ફ્લેટમાં કે બંગલામાં તમે બે કરોડના બંગલામાં રહેવા ગયા એ માન નથી પરંતુ હું બે કરોડના બંગલામાં રહું છું એનું ભાન રહે એ માન તમે રૂપાળા હોય એ માન નથી રૂપાળા ના હો ના રહેવું જોઈએ રૂપાળા છો એ માન નથી હું બીજા કરતા દેખાવડો છો રૂપાળો છું એ હું રૂપાળો છું એનું ભાન રહે એ માન હું બી આપણે માળા કરીએ અને આપણને એમ ભાન રહે કે હું રોજ પચાસ માળા કરો છું બસ આ માન મેં આજે ઉપવાસ કર્યો છે એનું ભાન રહે એ માન મહારાજ કે એ માન જ્યાં સુધી હશે ત્યાં સુધી કદી પણ દાસ નહી જ નથી કારણ કે હું ગયો અને એ આપણને દાસ ના થવા દે કોઈ સંજોગમાં ના થવા દે કદી ના થવા દે મોટું વિઘ્ન લવડાવી દે જબરજસ્ત મોટું વિઘ્ન આવી જાય કલ્યાણનો માર્ગ ચૂથાઈ જાય અને એટલા માટે મહારાજ એ બોલ્યા છે કે જેને કલ્યાણને ઈચ્છું એને કોઈ પ્રકારનું માન રાખવું શરૂઆત અહીંથી થાય છે દાસત્વ ભક્તિ આ દાસત્વ ભક્તિ કહો કે નિર્માની થવું બે એક જ છે કોઈ પ્રકારનું માન રાખવું આ કોના માટે બીજા માટે નહીં આપણા માટે આ વાત મને એવું રહેવું જોઈએ કે હું મારા માટે કરું છું તમને એવું થવું જોઈએ કે મારા માટે થાય છે શ્રીજી મહારાજ બોલ્યા છે એમને લાગુ પડતી નથી બાકી આપણને બધાને લાગુ પડે છે કોઈ પ્રકારનું માન રાખવું નહીં જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં કે હું કેવા કેવા પ્રકારનું કીધું હું ઊંચા કોળોમાં જન્મ પામ્યો છું આ ભાન રે એ પણ બહુ રહેતું હોય છે ત્યાગાશ્રમનું માન રહે ને એ ભાન રહે ને એ માન કોઈ પ્રકારનું માન મહારાજ કે ઊંચા કુળનું પણ માન રાખવું નહીં એ અહંકાર છે એ અભિમાન છે પોતાની કોઈ આવડત નું મહારાજ બોલે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું હું ધનાઢ્ય છું ઘણી વખત આપણને આનું માન આવી જાય ધનાઢ્યનો પૈસા છે આપણી પાસે એનું માન આવી જાય હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું હું પંડિત છું હું સમજુ છું બીજા અણસમજુ છે આવો કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં માન એ જ અહંકાર માન એ જ બહુ સાવધાન બહુ સૂક્ષ્મ બાબત છે સ્વને તપાસતા શીખજો આપણા સ્વના દોષને જોતા શીખજો આ સૂક્ષ્મ છે છતાં તે બહુ મોટી વસ્તુ છે અને શ્રીજી મહારાજ બોલ્યા છે મહારાજ કે કામી સત્સંગમાં નભ્યો જાય પરંતુ માની તો ન સત્સંગમાં ઘણા માની માન આવે ત્યાં વિઘ્ન આવ્યા છે મહારાજને નિત્ય પ્રાર્થના કરવી એટલે બાપજી આપણને દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવાનું કહે છે કે મિનિમમ દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરો કઈ પ્રાર્થના દયા जने hey दया कली मुझे मु जने जो जाने गो घे नो तबाण हे आप जो हे महाराज दया करे नमन नी भावज કોઈ પ્રકારનો અમને ક્યારેય મહારાજ અમે માનથી ભરેલા છીએ દોષથી ભરેલા છીએ એમાં સર્વ દોષનો રાજા માન અને કામ છે આ બે મોટા મોટા રાજા છે પરંતુ કામ કરતા મહારાજે માનને બહુ જ એનું ખંડન કર્યું છે બહુ કર્યું છે કામી નિષ્કપટી થઈ શકે પણ માની નિષ્કપટી ના થઈ શકે એ કગરી ના શકે મહારાજને સંતોએ બાપાની વાતમાં વાત આવે છે કે બાપા આપ જેવા દિવ્ય પુરુષ મળ્યા તો આ કામાદિક શત્રુ નડે છે શું કરવું ત્યારે બાપા બોલ્યા છે કે આ બધાય આવું બધું તમને નિર્માની રાખવા માટે મહારાજ કૃપા કરીને એ રાખ્યા છે કે એનાથી દાસત્વ પણ રહે એ શત્રુનીથી આપણે નિર્માની પણ રહે હોવું તો હો ના થઈ જાય અહંકાર ના આવી જાય દિનભાવ રહે આધીન પણ રહે પરંતુ માન જો રહી જાય એનું તો દિનપણું ના થાય આ દિન પણ ના આવે શોભે નહીં સત્સંગમાં શોભે નહીં જરૂર વિઘ્ન મહારાજ કે આપણું ગમતું થાય સત્તરમું મહારાજ આજ કહ્યું છે ત્યાં સુધી રહેવાય પરંતુ દાસત્વપણા ઉપર આટલો બધો ભાર એટલે મૂક્યો છે નિર્માણી થવું દાસત્વ પણ કેળવું હરીને ગમે એવા થવું છે પુસ્તિકાની અંદર આવે છે અમારા સાધુ માટે ને તમારા બધામાં અમારા બે માટે અમારા સાધુને બે અમારા ઘરેણા છે કયા બે ઘરેણા એક નિષ્કામી વર્તમાન અને બીજું દાસત્વ પણ આ બે ઘરેણા છે સત્સંગમાં તમે મૂકતો આ ઘરેણું છે તમારું સાચવી રાખજો શાનું માન શું માન શું છીએ આપણે છે આપણે ચપટી હતી શું હું કરું હું કરું નાણે કર્યું આને કર્યું શું આને કર્યું મહારાજ બધો સમય સમય બધો એ કરતા હોય છે શાનું આપણને માન અક્ષરાધિક સુધી કોઈનું કઈ ઉપસ્જતું નથી તો અનંત તનાદી મુક્ત કંઈ કરી શકે ભાઈ એના જેવા પુરુષોત્તમ રૂપ હોવા છતાંય મહારાજ બાપજીના શબ્દો હું કહું મહારાજ એવા ફિટ કરી દીધા છે મૂર્તિમાં બે જાઓ છનામા હરામ જો આંગળી તમે અલાય છે તમે આમ આમ કરો છો તમારી તાકાત છે કે આમ આમ કરી શકે બે જાઓ ફિટ થઈ જાઓ મૂર્તિમાં હરામ જો આંગળી તમે હલાય છે હલવાની આંગળી હલાવવાની તેવડ છે આપણી પહેલાં તો શાનું માન શું માન હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શું શાનું શાનું માન શું ધન્ય છે ચાર સંતોને ને ચારે નંદ સંતોને શ્રીજી મહારાજે ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી નિત્યાન સ્વામી કેવા ધુરંધર સંતો અને મહારાજ એમ કહે છે સંતો તમારા ચારેની ચારની સામેરથી જરા વર્ણવો ને બ્રહ્માનંદ સ્વામી શરૂ કરે છે મહારાજ મારે કોઈ દાડો કોઈ શબ્દ શોધવા જવું પડતું નથી શબ્દોની હારમાળા આવી જાય છે અને મહારાજ કીર્તન બની જાય છે છંદ બની જાય છે મારે શોધવા જવું જ નથી પડતું એની મેળે બધું નીકળે છે મહારાજ પણ એ બધો આપનો પ્રતાપ છે સારેબ કોને આપી દીધી સીધી જ મહારાજને મહારાજે આપનો આપનો પ્રતાપ છે આટલો માથે ના લીધું બોલો નિત્યાનંદ સ્વયં કે મહારાજ મારે શાસ્ત્રાર્થ કરવો પડતો નથી મોટા ધુરંધર શાસ્ત્રીઓ વિદ્વાનો મારી આગળ શાસ્ત્રાર્થ કરવા આવે પરંતુ મારી સામે ઉભા રહ્યા છે અને બધા શાસ્ત્રો મૂકી દે છે હેઠા અને હાર સ્વીકારી લે છે કે તમે જીત્યા ને અમે હાર્યા મારે કોઈ દિવસ કોઈ શાસ્ત્રાર્થ જ કરવો પડતો નથી પણ મહારાજ અંતે શબ્દ કયો વાપર્યો હું આવો વિદ્વાન છું એમ હો એ બધો આપનો પ્રતાપ છે આપની સામર્થ્ય છે મહારાજ મારી પાસે ચપટી નથી આ ચાર સંતો માટે નથી હો સંતો આપણા માટે છે ભક્તો આપણા માટે છે કોઈ દિવસ સંકલ્પ નહીં ઉઠવો જોઈએ સત્સંગમાં આવીને પહેલું પગથિયું છે મુમુક્ષુતાનું પહેલું ચરણ છે દાસત્વપણું એ ફરજિયાત છે દાસત્વપણા વગર કોઈ ગુણ શોભે જ નહીં મુક્તો કોઈ બાળક હોય અને બાળક કપડા વગરનું હોય નાનકડું છોકરું હોય ટેણિયું છ બાર મહિનાનું નાગોડિયું છોકરું અને એને ગમે એટલા તમે દાગીના પહેરાવો પણ કપડાં વગરનો છોકરો હોય લુગડા વગરનો અને ગમે એટલા દાગીના પહેરાવો તો શોભે ના શોભે ના શોભે એટલે આ દાગીનાની વાત કરો છો હીરા માણેકના દાગીના શોભે ને શોભે પણ શ્યાની ઉપર શોભે લુગડા પહેર્યા હોય ને તો શોભે બાકી નાગોડીયો છોકરો હોય ને એની ઉપર લાગીના એને આખો મઢી દો ને હોના નહીં નિય તોય ના શોભે અને ભલે એને સદરો પહેરાવે સદરો સદરો જ કહેવાય ને શું કહેવાય પેલું નથી આપણી જાડી ભાઈ છે સદરો કે પેલો અત્યારે ઉનાળો હોય અત્યારે તો શિયાળ ઉનાળામાં પેલો મલમલનું જબલું પહેરે એને શું કહે સદરો બોલો એક સદરો પહેરા હોય અને નીચે ઓલી લૂંચી વીંટી હોય શું કહેવાય એને શું કે નાના છોકરા બાળો થયો હે લંગોટ એક વીંટી રાખ્યો હોય ને ઉપર ખાલી એક સદરો હોય ને પછી દાગીના પહેરાવે શોભે સાચી વાત છે એમાં દાસત્વ પણ છે ને એ કપડાં છે બાકીના બધા ગુણ ઉપરના ઉપરના દાગીના છે ભલે ગમે એટલા ગુણ હોય પણ દાસત્વપણા વગર કોઈ દિવસ અહંશૂન્ય થયા વગર કોઈ ગુણ શોભે જ નહીં કોઈ ગુણ હજાર ગુણ હોય ને તો શોભે નહીં એ દાગીના છે પણ જે મુખ્ય ગુણ છે કપડા નથી અને કપડા વગરના વગર ના દાગી ના છે મૂકતો સરળ વર્તવે છે સારું રે મનવા સરળ વર્તવે છે આ બોલવાથી પતી જશે હં અનુસંધાન કેળો બધાને વિનંતી કરું છું મૂકતો સત્સંગમાંય ના શોભે અહંકાર અને તમારા ઘરમાંય ના શોભે સાચી વાત છે ઘરમાંય જોજો તમે જે ઘરની અંદર કોઈ એક અહંકારી વ્યક્તિ હોય ને તો ઘરનું છિન્ન ભિન્ન કરી નાખે જોયું તમે એક અભિમાની વ્યક્તિ જો ઘરમાં તમારી ચાર દીકરાની ચાર વહુ આવી હોય પણ એમાં બધું સરસ ચાલતું હોય પણ એકાદ અહંકારી પાત્ર આવી જાય ઘરમાં બોલો ઘરને છિન્ન ભિન્ન કરી નાખે તમે મેં તો ઘણા પરિવાર સાંભળ્યા છે જોયા નથી સાંભળ્યા છે આ સાચું હશે મુક તો તમને ગમે અહંકારી કોઈ વ્યક્તિ ગમે અને કોઈ નિર્મળ વ્યક્તિ હોય હાવ નિર્મળ સરળ હોય તો કેટલું ગમે પેલે એમ થાય કે આની જોડે એની જોડે બધાને રહેવાનું મન થાય જોજો જેમ વાળે એમ વળી જાય ને એની જોડે બધાને રહેવાનું થાય પણ અટન થઈને બાવળિયાના ઠૂઠા જેવો હોય એને કોણ ગમશે કહો એને એની જોડે કોણ રહી શકે કહો બધાને એમ થાય કે આ ક્યાં બબાલ આવી લાગે કે ના લાગે પેલે બબાલ લાગે આ હારો લપ કહેવાય તો આ બધા એનાથી છેટા ભાગે મુક આપણે અહંકારી ના રહો આવા સૂક્ષ્મ માન પણ આપણને આપણી આવડતનું આપણી બુદ્ધિનું હું મોટો છું હું વૃદ્ધ છું હું આ બધા કાલ હવારના છે હું મોટો છું ને આપણા વડીલોને આવું રે છોકરાને એમ રે કે અમે ભણેલા છીએ મા બાપા અભણ છે એમને કંઈ ખબર નથી પડતી એનું માન રે પતિને પોતાના પતિત્વનું માન રે હું ધણી છું ને એ હવે બહી રહે એમને હું ખબર પડે એનું માન રે લ્યો આ જીવને ઘરમાં એ માન રે સત્સંગમાં આવું થાય કે હું સમજુ છું ને આણ સમજુ છું મને વધુ ખબર પડે છે અને એમને નથી પડતી હું ભણેલો છું ને ભણ છે અરે મુક્તો આ સત્સંગ છે આપણે સત્સંગમાં આવ્યા પછી શાનો માન શાનો વિચાર એટલે સૌ મહારાજના મુક્તો છે એની આગળ માનશાનું આ બીજો પોઈન્ટ છે એક હું કશું નથી એ વિચાર અને બીજું બધાનો મહિમા સમજવું એ બીજો વિચાર આનાથી જ દાસત્વપણું કેળવાય દાસત્વ જે પણ જેને કેળવવું હોય દાસના દાસ તો હોય એના બે વિચાર મુખ્ય છે પણ આજે આપણે એક વિચાર ઉપર ફોકસ કરીએ છીએ પહેલો મોટો વિચાર આ બસ હું કશું જ નથી જો સહમ શૂન્ય થઈને વર્ત્યા છે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું મુક્તાનંદ સ્વામી તમારી સામર્થ્ય જણાવો ત્યારે મુક્તાનંદ સ્વામી શું બોલ્યા મહારાજ કોઈ ગમે એવો માર માર કરતો આવતો હોય વિરોધી હોય અને તલવાર લઈને નીકળ્યો હોય ઉઘાડી તલવાર લઈને કહેવાય સ્વામિનારાયણના સાધુને મું મારી નાખું એમ આવે પણ મારી હામું છે ને એ હાડો આડો પડી જાય છે છે એ કરવા માંડે પણ એ મહારાજ આપની સામર્થિ આપનો પ્રતાપ છે માથે શું રાખ્યું કેશો કાંઈ રાખ્યું આપણે તકલીફ ક્યાં છે આપણે માથે રાખીને ફરીએ છીએ મોટી મુશ્કેલી આ છે શાનું માથે રાખવાનું હોય ગુણ એમના આવડત એમની હે બધી સામર્થ્ય એમની પ્રતાપ એમનો અને શું કરવા એમની વસ્તુ આપણે પડાઈ પાડીએ છીએ લખો થવાનું મહારાજે બહુ સરસ વાત કરી છે કોઈ પ્રકારનું અંતરમાં માન ન રાખો અને ગરીબ સત્સંગી હોય જો શ્રીજી મહારાજના શબ્દો સાંભળજો અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનો દાસ થઈને રહેવું શ્રીજી મહારાજ ના શબ્દો છે એ કોઈ ગરીબ નથી આ સમૃદ્ધ છે ભાઈ અનાદિ મુક્ત કર્યા પછી ગરીબ કોઈ હોય સૌના દાસાનો દાસ થઈને રહેવું પણ એ દાસ થઈને રહેવું પછી આવ્યું પહેલું એ ક્યારે રહેવાય તો જ્યારે કોઈ પણ પ્રકારનું માન ન રહે હું કાર ન રહે કે હું આમ છું હું આમ છું હું આમ છું તો એના દાસાનું દાસ થઈને રહેવાય જો આ દાસાનું દાસ થવાનું વતનામ્રત છેલ્લાનું બાર વાંચજો આ વતનામૃત વાંચજો જ્યાં જ્યાં વિઘ્ન આવ્યા છે ને મુક્તો જ્યાં જ્યાં વિઘ્નો આયા છે એનું કારણ એક જ પોતાનો અહંકાર પોતાનું માન કોઈ પ્રકારનું માન નહીં મહારાજ હે દયાળો દયા કરજો અમારી પર નિત્ય પ્રત્યે પ્રાર્થના કરવી પ્રેમાનંદ સ્વામી પ્રાર્થના બલાવી નિર્વી કલ્પ ઉત્તમ હતી નિશ્ચય થાય તમારો અને એમાં મહારાજ ધર્મ કુંવર હરિકૃષ્ણજી એક પ્રાર્થનામાં પણ ત્રીજી પંક્તિ આજ મૂકી છે ઉમત મારો ભક્ત બણો હરી એ કોઈ પ્રકાર કોઈ પ્રકાર દોષ રહે કોઈ જાતનો યર્મ કો માં

અરે સુંદરજી ભાઈ સુંદરજી સુથાર કેવા હરિભગત કેટલા કલ્યાણકારી ગુણો હતા સમર્પણ ભાવના તમે જો કેટલી મોટી સમર્પણ ભાવના મહારાજ પ્રસંગો છે મહારાજ ઓલું સરદાર પધારેલા અને સરદાર માં પેલી જાન મૂકીને પોતાના જગજીવન મહેતાના દીકરાની જાન હતી દર્શન કરવા ગયા યુક્તિ કરીને અને મહારાજ આમ ઉપર બારી બેઠેલ મહારાજ જયસ્વામીનારાયણ આમ જયસ્વામી મહારાજ અવડું જોઈને બોલ્યા કોણ મહારાજ હું તમારો દાસ મહારાજ કે દાસ થવું બહુ કઠણ છે હો ત્યારે શું બોલ્યા મહારાજ દાસ નહીં તમારા દાસનો દાસ મહારાજ કે દાસનું લક્ષણ શું કે સ્વામી કે એમ કરવું જો આ દાસનું લક્ષણ હો સ્વામી કે એમ કરવું એ દાસનું લક્ષણ આ જ લક્ષણ મહારાજે પ્રથમના ચૌદમાં માની પૃષ્ટિ કરી છે પોતાના સ્વામીનું ગમતું મૂકીને કંઈક કરે જ નહીં એ જ દાસ છે પ્રથમનું ચૌદમું છેલ્લી બેલીટી વાંચજો પોતાના સ્વામીની ગમતું જ કરે એના ગમતા બાર કશું જ એની મહારાજ પ્રથમના બોલ્યા છે મહારાજને કે મહારાજ સ્વામી કેમ કરવું એ દાસ ત્યારે મહારાજ કે સ્વામી તો કહે છે કે લુગડા ઉતારી નાખો થોભા ઉતારી નાખો મૂછું ઉતારી નાખો ને સાધુ થઈ જાવ મહારાજ તૈયાર બોલો મહારાજે તાત્કાલિક વાળનને બોલાવીને સાધુ કરી નાખ્યા સાધુ કરી દીધા કેટલી મોટી સેવા થઈ ગઈ સુંદરજી સુંદરજીભાઈને એક વખત બહુ નાપાસ થઈ ગયા સુંદરજી આટલું સમર્પણ હતું મહારાજ ઓગણીસો ને અડસઠ પછી કચ્છમાં બહુ ગયા નથી મહારાજે જવાનું ઓછું કરી નાખ્યું કચ્છના હરિભક્તો દુઃખી થઈ ગયા કારણ કે મહારાજ વર્ષમાં છ છ મહિના કચ્છમાં રહેતા એકસઠ થી અડસઠ સુધી અને જ્યારે ઓછું કર્યું એટલે બધા કચ્છના હરિભક્તો દુઃખી થઈ ગયા બધા ગઢપુર આવે મહારાજને પ્રાર્થના કરે મહારાજ હમણાં કચ્છમાં કેમ આવતા નથી નહીં આવવાનું કારણ એ કંઈ બીજું નહોતું પણ સત્સંગ વિકાસ ખૂબ થઈ ગયેલો એટલે ઓછો થઈ ગયેલું ઓટોમેટિક સ્વાભાવિક છે કે ભાઈ બહુ સત્સંગ વધતો જાય એટલે ભાગ ભાગીદાર વધતા ગયા કહેવાય ને પેલા મહારાજ કે આવશું આવશું કરીને બે વર કાઢી નાખ્યા ઓગણીસ અઢારસો સિત્તેર ની સાલ આવી ગઈ બે વર્ષ સુધી મહારાજ કચ્છમાં દેખાયા છે સુંદરજીભાઈને વિચાર્યો હું લઈ આવું તમને બધાને આવડતું નથી ગઢપુર ગયા મહારાજને કે મહારાજ હું તમને તેડવા આવ્યો છું તમારે કચ્છમાં આવવું પડશે મહારાજ કે આવશું અમે તમે જાઓ ના મહારાજ તમને લીધા વગર જવાનું નથી બે મહિના રોકાયા મહારાજને વિનંતી કરીને આજીજી કરીને સ્તુતિ કરીને પ્રાર્થના કરીને મહારાજને લીધા કાગળ લખી નાખ્યો કે અમે મહારાજને લઈને આવો છો ભૂજ કાગળ લખી નાખ્યો બધા હમૈવું કરજો ને મહારાજને માંડવી તેડવા આવજો એ વખતે બંદર ક્યાં હતું માંડવી બંદર અહીંયા નવલખી બંદર મોરબીની બાજુમાં નવલખી બંદિરથી થી જવાતું ને એક વવાણીયા બંદર હતું બે બંદર થી જ આગળ માંડવી જવાતું નવલખી પહોંચ્યા ને ત્યાંથી વાણ કર્યું અને આગળ કાગળ લખેલો હજારો સંતોને હરિભક્તો તેડવા આવેલા માંડવી અને રસ્તામાં પહોંચ્યા અને રસ્તામાં આનુમાન આવી ગયું સુંદરજી બેન આ વિચાર આવી ગયો શું જો આ કોઈથી મહારાજ પધાર્યા નહીં કોઈને આવડવો જોઈએ વિશ્વ એમણે શક્તિ હોય છે મહારાજને સમજાવવાની ને પટાવવાની હો આ બધા બુદ્ધું છે સાધુઓ આવી ગયા પણ કંઈ ના આવડ્યું હવે જો આજે પ્રતાપ જુઓ મહારાજને કેવો લઈને જવું છું આનુંય માન આવી ગયું બરોબર મહારાજ કે રાંકડામાં માન હોય એવો વાતોમાં લખ્યું છે આ બહુ બુદ્ધિશાળી હોય એમાં જ માન હોય ને પૈસાદારમાં જ માન હોય એવું નહીં રાંકડામાં જીવના સ્વભાવ છે કંઈક પોતાને કરે આવડે એટલે તરત જ એનો અહંકાર આવી જાય મૂકતો આપણે આપણે બધા ઓછા નથી દૂધે ધોયેલા હો અહીં બેઠેલા આપણે એવું ને હમસ્ત હસવાની જરૂર નથી કાંઈ એટલે આવું આવું હોય હું અને મારું મારી નાખે આપણને બોલો એક મંદિર હતું મંદિર આગળ એક ભિખારી બેસે રોજ પેલું કપડું પાથરીને બે એનો ત્યાંનો કાયનો કાયમો કાયમી કોન્ટ્રાક્ટ હતો એની જગ્યા ફિક્સ ત્યાં કોઈ બેહી ના કે પછી આ બધું હોય આવું બધું એ શેરી એની એની ફિક્સ થઈ ગયેલી એ મંદિર એનું ફિક્સ થઈ ગયેલું એનો જ કોન્ટ્રાક્ટ ચાલે ત્યાં એક શેઠ રોજ જાય અને રોજ જાય ને પેલાને કંઈક આપે રોજ ભિખારીને કંઈક આપે હવે એક વખત શેઠે જોયો ખારું બે દાડા નહીં ચાર દાડા નહીં અઠવાડિયું નહીં મહિનો નહીં બે મહિના એટલે એને વિચાર્યો કે પેલો અહીં છે નહીં કોઈ બીજો આવે છે એના બદલે એક દિવસે બીજી બીજા કોઈ વિસ્તારમાં એમના કોઈક સંબંધીને ઘેર ગયેલા કંઈક પ્રસંગે અને બાજુ મંદિર એટલે મંદિરમાં ગયા ત્યાં પેલો બેઠેલો કોણ પેલો જૂનો એમનો કાયમી પરિચિત ફેમિલી બેગર એવું કહેવાય ફેમિલી ડોક્ટર હોય આ ફેમિલી બેગર એટલે એમણે પહેલાંને પૂછ્યું કે લે કેમ ત્યાં પેલું મહિનો બે મહિને તો દેખાતો નથી અહીં કેમ આવી ગયો ત્યાર શું કહે છે શેઠ એ મારું મંદિર હતું ને મારું મારી જે શેરી હતી ને એ મેં મારા જમાઈને ભેટ આપી દીધી કે મારી દીકરીને મારા જમાઈને મેં ભેટ આપી હતી કે એના બાપની શેરી હતી ને બોલો થોડા દાડા ત્યાં બેહ્યા છે એમાંથી એને માન ઊભું થયું મારું થઈ ગયું બોલો મમ તો મારી શેરી છે અને મેં ભેટ આપી હે બોલો આ જીવનું માન આપણે આવા જ છીએ હવે એની શેરી હતી આપણને હસવું આવે છે પણ શું તમારો દીકરો તમારો દીકરો છે એ ઘર તમારું છે પર પરિવાર તમારો છે કુટુંબ તમારો છે આ અમને તમારું જોઈને નસું આવે છે તમને જેમ પહેલાંનું સાંભળીને હસું આવે કે આ બેટો કોકની શેરીમાં શેરીમાં બે ગયો ને એને મારું મનાઈ ગયું એમ તમે ઠાકોરજીને મારું માનો ને અને અમને આટલું જ હસું આવે છે કે આ બેટા શું સમજતા બોલો તમને એ તમને એ દુઃખ નહીં થાય કારણ કે તમે બધા એક એક છેડાના ધોતિયા છો ને એટલે એક છેડાના ના એટલે સમજી ગયા ને બધા આપણે આપણે એટલે તમને આનું લાગે ધંધો કરીએ ભાઈ સુંદરજી માન આવી ગયું હું મહારાજ ને લઈ ચાલ્યો કોઈની તાકાત નથી કે મહારાજને લઈ હેડે બોલો બે વર્ષથી મહારાજ કહેતા હતા પણ કોઈ કોઈને લાવતા ના આવડ્યું ભાઈડા ને આવડ્યું જો આજ મારો વટ હવે એમાંથી વટ પાછો આવેલો શ્રીજી મહારાજ અંતર્યા અહીંપણે મહારાજને જ્યાં હુંકાર આવે ગમતું નથી બિલકુલ ગમતું નથી શ્રીજી મહારાજ હુંકાર કોઈના પણ દ્વારા ટાળે છે પ્રથમનું બાસઠમું વચનાવ્રત શ્રીજી મહારાજ બોલ્યા છે મહારાજ કે અમે ગર્વ ગંજન છીએ આવો શબ્દ મહારાજ બોલ્યા છો કોઈના ગર્વને અમે ચલવી લેતા નથી કોઈમાં પણ પ્રવેશ કરીને અમે આના ગર્વને ઉતારીએ છીએ આવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે પ્રથમના બાસઠમાં અહીંયા મહારાજ પોતે બોલો મહારાજ બધા બેઠા છે ને એ વખતે બધા ખુલ્લા બધી હોડીઓ હતી બોલે સ્ટીમરો જેવું નહીં હોડી હતી બધી મહારાજ ઊભા થઈને અંદર કૂદકો મારી ગયા બોલો અંદર દરિયામાં કૂદકો મારી દીધો મહારાજ બહુ નહીં ભૂસકો અરે મહારાજ અરે મહારાજ કરતા રહ્યા ને મહારાજ બધા એને કે હમણાં ડૂબકી ખાજ હમણાં કરશે હમણાં કરશે વાહન રોકી દીધું અડધો કલાક થયો કલાક થયો બે કલાક થયો મહારાજ નીકળ્યા જ નહીં બધા ઉદાસ થઈ ગયા શોકાતુર થઈ ગયા દુઃખી દુઃખી થઈ ગયા મહારાજ એટલે મહારાજ ગુમ થઈ ગયા મહારાજ ડૂબી ગયા મહારાજ ડૂબી ગયા મુક્તાનંદ સ્વામી જોડે હતા મહારાજને કહેવા સુંદરજી બધા રડવા માંડ્યું મહારાજ કહે રડશો નહીં આમાં કોકને અહંકાર આવ્યો હશે એટલે આ લીલા કરી છે આ ડૂબે એવા નથી આ અનંત ડૂબનારાને બચાવવા માટે આયા છે તારવા માટે આયા જે ડૂબે એવા એને શું ઓળખ્યા આપે કે ડૂબી જાય માટે કોઈ ચિંતા ના કરશે ડૂબે એવા નથી પણ આ હંકાર કોકને આવ્યા છે આમ તરત સુંદરજી ભાઈ બોલ્યા સ્વામી એ મારા હું અભાગીઓ મને લઈને મહારાજા ડૂબકી મારી જ એટલી ખબર પડવી નહીં અઘરું છો નહીં તો આપણે ગુનેગાર આપણે આપણે ગુનેગાર તરીકે સ્વીકારીએ આપણે બોલો જેમ ચોર બધાની જોડે શોધવા માંડે ચોર હોય ને એ બધાની જોડે શોધવા માંડે એને આપણે બધાને શોધવા માંડે કોણ છેલ્લે કોને મને આવ્યું બોલો એટલે આ ભાઈ તું તારી હમું જો ને બાપા આ પોતે નિર્દોષ ઠરવાનો પ્રયત્ન કરીએ પરંતુ સુંદરજીભાઈ તરત હાથ છોડીને બોલ્યા સ્વામી હું અભાગ્યો મને માનના સંકલ્પ ઉઠ્યા હતા કે હું કેવો મહારાજને લઈ આવ્યો બીજા કોઈથી મહારાજ ના આવ્યા અને મારાથી આવ્યા મારો ભાઈડાનો વટ પડશે એ વટનો વિચાર આવ્યો ને ત્યાં મહારાજે કૂદકો મારી દીધો મારું માન ટાળવા માટે કે લેજા વટ પાડી દો હવે હું આપણે શું મોઢું બતાવું છું શું કરશું આ મારા પાપે કરીને મહારાજ ડુબકી મારવી પડી મહારાજ કે કંઈ નહીં ચિંતા ના કરશો પ્રાર્થના કરો કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ અને હવે મને આ માનનો અંકુર ઉઠ્યો હવે દયા કરો મારી ઉપર મારી ભૂલ થઈ ગઈ પ્રાર્થના કરો ને આપણે હેંડો આગળ પણ અહીં હું ક્યાં સુધી છું બે કલાકથી રાહ જોઈએ અહીં નીકળે નહીં મહારાજ નહીં મળે હવે એમણે પ્રકરણ ચાલુ કર્યું જ છે તો પૂરું કરશે જ અને માંડવી પહોંચ્યા ત્યાં હજારો બધા ભુજના સાધુ અમદાવાદના સાધુ બધા એડવાન્સ પહોંચી ગયેલા અને ત્યાં બધા મહારાજ પહોંચ્યા અને ત્યાં જોયું મહારાજ જ નહીં હોડીમાંથી બધા ઉતર્યા હમણાં મહારાજ આવશે હમણાં મહારાજ આવશે હવે મહારાજ ક્યાં મહારાજ ક્યાં આ બધા એના મોઢા આવડા થઈ ગયેલા લખોટી જેવડા હમ ઉદાસ થઈ ગયેલા બધા મહારાજ ક્યાં મહારાજ ક્યાં મહારાજ ક્યાં શું જવાબ આપે શું જવાબ આપ પોજો મહારાજ ગયા શું ગયા અરે ડૂબી ગયા સુંદરજીવીનો વટ કેવો થઈ ગયો કહો અમને વટ ઉતારતા બધું આવડે મહેરબાની કરીને હે મહારાજ અમારો વટ રહેવા ના દઈશો તમારે ઉતારવાની મજૂરી કરવી પડે હવે એમને મજૂરી કરવી પડે એમને ડૂબકી ખાવી પડે ડૂબી જવું પડે એમને કુદકો મારવો પડે આ એમને લેબર લેબર ને આપણે શું કરવા નકામી લેબર કરાવો છે અને દુખી આપણે થઈએ છીએ મહારાજના શબ્દો જુઓ દીન થાવ આધીન થાવ દાસ થાવ દાસના દાસ થાવ નિર્માણી થાવ હું કશું જ નથી મારામાં કોઈ આવડત નથી બધું જે છે ધણીનું છે હું માલિક થઈ જવું છું એ મારું અજ્ઞાન છે પૈસો મારો દ્રવ્ય મારું સંપત્તિ મારી અને જે મારું મનાશે તે દિવસે મહારાજને સાફ કરતા ઘડીકમાં આવડે ભાઈ ઘડીકમાં સાફ કરી નાખે અને મારું મનાય છે એમાંથી માન આવે છે મહારાજે વતનામ્રત પ્રથમનું છપ્પન લખ્યું મહારાજ કે ભગવાનના કોઈ કલ્યાણકારી ગુણ હોય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કોઈ પણ હોય તો એને પોતાનો ગુણ ન માનવો મહારાજ નો ગુણ છે અરે બાપાએ તો એટલી આગળ કીધું બાપા કે નિર્માણીપણાનું પણ માન આવે લ્યો નિર્માણીપણાનું માન આવે હું કેવો નિર્માણી છું બોલો એ મારું બેટું એમાંય માન આવે રાસના સિવાય કઈ નથી આપણી પાસે એ દયાળુ બસ આનાથી અમને બચાવજો આપણે નથી આપણો દોષ ઓળખાતો ને એ આપણે એનાથી તરબોળ છીએ ને એટલે નથી દેખાતો કોઈ બીડી પીને આવ્યો ને બાજુમાં બેઠો હોય તો એ બોલો તમને ગંધમાં રેગા આરો પીને આવ્યો લાગે છે આરો બીડી પીને આવ્યો લાગે છે બોલો એના શ્વાસો શ્વાસમાં ગંધ આવતી હોય વાત છે પણ એને આવતી હશે એને પોતાના આવે અરે કશું ના આવે બોલો એ દારૂ પીને આવ્યો તો એને ગંધ ના આવે એવું આપણે બધા પીધેલી હાલતમાં છીએ એટલે આપણને ગંધ નથી આવતી એના 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 યાદી થઈ ગયા છે ને એટલે એડિક્ટ થઈ ગયું છે આપણને આ માનરૂપી મોટા મોટો કેફ છે અહંકારનો કેફ ગુણનો કેફ આ બધો કેફ છે ને એ જેને ચડે ને એને પોતાનો દોષ ના ઓળખાય આ તો ભગવાનની કૃપા હોય હરી કૃપા જ બહોત હૈ સુઝત અપના દોષ મહારાજે બધા મહારાજને જોયા ને ઉદાસ થઈ ગયા મહારાજ કે મહારાજ મહારાજ ડૂબી ગયા મહારાજ પડી ગયા ભૂસ્કો મારી શું જવાબ આપે સુંદરજી સૌથી વધુ ક્ષોભ કોને થતો હશે સુંદરજીભાઈ રિયલાઈઝ થયું છે ને એટલે દુઃખી કોઈની આમું જોવાની થકતી ના રહી એમની બોલો મહારાજે આમ સહેજમાં નીચોઈ નાખ્યા અડધો કલાક કલાક બે કલાક પહેલા શું વટ હતો જો આપણે લઈને જઈએ છીએ આપણો વટ પડશે બોલો એક બે અડધો કલાકમાં પાંચ મિનિટમાં વટ ઉતારી દીધો વાહ ધણી વાહ શું તમારી કળા છે હવે બધા જવાબ શો મહારાજ ડૂબી ગયા ડૂબે બધા ધિક્કાર ધિક્કાર સુંદરજી ભાઈ ને કોડી નાખીને ગયા કોડી થઈ ગયા બોલો મુક્તાન સાહેબ કે કઈ વાંધો નહીં મહારાજ ક્યાંય ગયા નથી આવશે હેડો બધા ભૂજ હેડો બધા ચાલતા ચાલતા ભૂજ આવ્યા ભૂજ અંદર દરવાજામાં ભૂજ નો પેલો નકલો પેલો પેલા કોટ હતો આખા ભૂજ ના પર તો કોટ અને કોટના દરવાજામાં અંદર બેઠા ને ત્યાં અંદર તો ત્યાં હામેથી હમીરસર તળાવમાંથી મહારાજ ભીને લુગડે નીકળીને હામે હાલ્યા આવે ત્યાંનું હમીરસર તળાવ છે એમાંથી મહારાજ ડૂબકી મારી ક્યાં દરિયા આવે અને નીકળ્યા ક્યાં મહારાજ હમીરસરમાંથી મહારાજ તળાવમાંથી ભીના લુગડે હામે હાલ્યા આવે મુક્તા કે જો હાલ્યા આવે જો આ ડૂબકી મારીને અહીં નીકળ્યા જો હાલ્યા આવે ત્યાં સુંદરજી ભાઈ ચરણ પકડી લીધો મહારાજ કે હવે માન આવશે મહારાજ તરત બોલ્યા હવે માન આવશે મહારાજ નીચોય નાખ્યો હવે પણ દાખલો તો કરાયો ને આપણે કોઈ દિવસ મહારાજને એક જ પ્રાર્થના કરી હે મહારાજ બસ તમારો સંકલ્પ છે કે અમને કોઈ પ્રકારનું માન ના આવું દિન કરવા છે આધીન કરવા છે દાસ કરવા છે દાસાનો દાસ કરવા છે તો હે મહારાજ જરૂર કરજો પરંતુ આવી કસોટી ના લેતા પૈસા આવું ના કરતા તમે ડૂબકી મારી દો એવી અમારાથી અમને એ જોયું નહીં જાય જોયું છે શિવ આપણાથી ભાઈ સાહેબ આમ પ્રેમથી ધીમે ધીમે કાન પકડાવજો આમ ના પકડાવજો ભાઈ સાહેબ નીતર અમારી તેવડ નથી કે અમે કાન પકડીએ કે કસોટી લેત લેવા દેવી છે કસોટી લેશો નહીં ભાઈ અમને માનને ધીમે રહીને કાઢજો આવી રીત ના કાઢશો હા ફૂગો ફૂટી જાય અમારો બસ દયા કરજો મહારાજ બસ શૂન્ય થઈને રહો અહમ શૂન્ય થઈને રહો એમાં બહુ મજા છે આગળ બે બહુ સરસ મહારાજે કરી છે વાંચજો ત્રણ ઉપાય છે જેને કલ્યાણ જોતું હોય જેને મોક્ષ જોતો હોય એની ત્રણ બાબતો આમાં બહુ અદભુત બતાવી છે હે હા ગોપાલ સ્વાયની સામર્થિ રહી ગઈ ગોપાળન સ્વાય પૂછ્યું સ્વામી તમારી સામર્થિ તો રહી ગઈ ત્યારે ગોપાળન સ્વાઈ શું બોલ્યા મહારાજ આખા તમે અનંત કોટી બ્રહ્માંડના ભગવાન તમે અરે અનંત કોટી ભગવાન બ્રહ્માંડનો ભગવાન હું પણ મારા ભગવાન તને આ બ્રહ્માંડને મહારાજ અટનસો પટન પેલો રોટલો છે તાવડીમાં ઊંધો નાખવો પડે નાખી દેવાય ને ઊંધો નાખી દઉં બોલો રજા આપો તો પણ મહારાજ એ બધી સામર્થ્ય જોવા મોટા મોટા સદગોની રીત જુઓ શું છીએ આપણે શું છે આપણામાં અને આગળ બેઠેલા તો બહુ ધ્યાન રાખવું પડે સ્વામી ઉપર બેઠેલા આગળ બેઠેલા બહુ ધ્યાન રાખું બાપાની વાતમાં આવે છે એક દિવસ આગળ બેઠેલા સાધુને આગળ બેઠેલા હરિભક્તોને માન આવ્યું બાપાની વાતમાં આવે છો તો વાંચ્યું હશે એક દિવસ આગળ બેઠેલા ને ખુરશી બેઠેલા ને સાધુને હરિભક્તોને માન આવ્યું શું માન આવ્યું ગમે આ બધા અધિક ને આ બધા તો હવાર ના આવે શીખ હવે નાના સાધુ નાના હરિભક્તો ઠીક હવે સાધુને આવું છીએ મોટા મોટા ના ના એ આ પડતા બીઓ આગળ બેહવામાં આ તકલીફે આ બોલો આવું આવી જાય આપણે આગેવાન આપણે મોટે ને આપણે તો વડીલ અને મહારાજે પાછળથી તે જ છોડ્યું બાપાની વાતમાં વાંચેલું બાપાએ મહારાજે પાછળથી તે જ છોડ્યું બોલો સંતોમાંથી ને હરિભક્તોમાંથી તે જ છોડ્યું બધા કે મહારાજા તે જ કે મહારાજ ને પાછળ તો જુઓ આમ એટલે આ સંતોમાંથી ને હરિભક્તોમાંથી તે જ છૂટે છે મહારાજ કે એમને તમે વાલી ન સમજતા આ કોઈ હાલિમ વાલી નથી વાલી કોઈ નથી આ સભા છૂટે છે મહારાજ એવું શીખવવા માંગતા હતા મહારાજ કે તમે અધિક ના બધા ન્યૂન ના સમજશો આ બધા અમારા મુક્તો છે એ હાલી મવાલી નથી એમને નાના ના સમજશો આ એટલે તમને તમારું અભિમાન ને અહંકાર ઉતારવા માટે અમે વાહેલામાંથી તેજ છોડ્યું છે જો તમારામાં જ ના છૂટ્યું અહીંયાથી છૂટ્યું એનો અર્થ તમે બધાય સામાન્ય છે એવું નહીં પણ તમે એવું ના સમજશો કે અમે મોટાના નાના એવું ના સમજશો કે અમે અધિક છીએ ને આ બધા ન્યૂન છે આ માત્ર એ વખતે જ ઉપદેશ આપવા માટે કીધું હશે ને પહેલા અત્યારે એને લાગવું પડે કે ન પડે પહેલા આપણને બધાને લાગુ પડે કોઈ દિવસ કોઈને ન્યૂન નહીં સમજો બધા મહારાજના મુક્તો છે બસ હે મહારાજ અને મુક્ત સમજાય તો જ દાસપણું આવશે તો જ એની આગળ નિર્માની રહેવાશે નહીં તર અહંકાર આપણો મારી નાખે બસ હે મહારાજ હે બાપા હે બાપજી બસ આ સત્સંગમાં આવીને અમે સૌના દાસ થઈ શકીએ તો જ કમાણી થાય સત્સંગની કમાણી રાજીપા રૂપી કમાણી એની ઉપર જ થાય કે જે દાસ દાસ થાય તો જ રાજીપાની શરૂઆત થાય મુક્ત ની તો બધું જેમ પેલો ટેકરો હોય બે ટેકરો ટેકરા ઉપર ગમે એટલું પાણી પડે તો એ શું થાય બધું ઢળી જાય રગડી જાય ઢળી જાય સાચી વાત છે ગમે એટલું પાંચ ઇંચ વરસાદ પડે ને તો બધું ઢળી જાય પણ ખાડો હોય તો એ પાણી ભરાઈ જાય એમાં મજા છે ટેકરા થવા હું કંઈક વિચાર આવ્યો હું એટલે ટેકરો આપણે મહારાજને મોટાની કૃપામાં કૃપા રહે જ નહીં કૃપા રાજીપો અંદર રહે જ નહીં સીધો ઢળી જાય મજા એમાં છે બસ હું દાસ છું સૌનો દાસ છું બસ આ વાત સૌ દ્રઢ કરજો અને છેલ્લાનું બારમું વચનામ ઘેર જઈને ફરીથી વાંચજો એટલી તમને હું લેસન આપું છું હોમવર્ક આપું છું વિચાર સાથે વાંચજો મહારાજનો શું અભિપ્રાય છે વાંચજો બહુ ત્રણ વાત કરી છે મહારાજે બહુ સરસ ત્રણ વાત કરેલી છે અને એ વિચારજો વાંચજો બહુ મજા છે એમાં મહારાજ બાપાને બાપજીને ફરી પ્રાર્થના હે દયાળુ બસ અમે બધાય તમારા દાસ નહીં તમારા મોટા પુરુષના દાસ નહીં એમની આગળ તો થવાય બી કે કરીને થવાય પરંતુ અમે બધા નાનામાં નાના હરિભક્તના નાના નાના સંતોના પણ અમે દાસના દાસ થઈ શકીએ એવી અમારી સૌની ઉપર ખૂબ કૃપા કરો કૃપા કરો કૃપા કરો છે આપણે ફરીથી માગી લઈએ કે દાસ નાખો હે મહારાજ તમારા દાસ ના દાસ અમને કરજો એવી અમારા સૌની પ્રાર્થના સાથે સૌ મુક્તોને જય સ્વામિનારાયણ